વડોદરામાં વાઇલ્ડ લાઇફ ક્રાઇમ અને વન વિભાગના અધિકારીઓએ એક યુવકને હાથીના દાંત સાથે ઝડપ્યો છે. આફ્રિકન હાથીના બે દાંત વેચવા નીકળેલા શહેરના યુવાનને વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ક્રાઇમે છટકું ગોઠવી અચાનક દરોડા પાડી કરોડો રૂપિયાના હાથી દાંત સાથે ઝડપી પાડ્યો. શહેરના સુભાનપુરામાં રહેતા વિનાયક પુરોહિત નામના યુવાન પાસેથી 5 ફૂટના 2 હાથીદાંત ઝડપ્યા છે, જેની કિંમત 2 કરોડ રૂપિયાની આંકવામાં આવી છે. તે હાથીદાંત સાથે ઝડપી તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આરોપી વિનાયક પુરોહિત પાસેથી જે 2 હાથીદાંત વન વિભાગે કબજે કર્યા છે, જેમાં 1 હાથીદાંતનું વજન 2880 કિલોગ્રામ અને તેની ઊંચાઈ 110 સેન્ટીમીટર છે, જ્યારે કે બીજા હાથીદાંતનું વજન 2766 કિલોગ્રામ છે અને તેની ઊંચાઈ 110 સેન્ટીમીટર છે. હાથીદાંતનો ઉપયોગ મોટાભાગે ઘરેણા બનાવવામાં, મૂર્તિઓ બનાવવામાં અને એન્ટિક તરીકે પણ થતો હોય છે. વિનાયક પુરોહિત એ મળેલ છે અને અમે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એની કાર્યવાહી કરશું. હવે ઇન્ટરનેશનલ માર્કેટમાં 2.5 કરોડથી 1 કરોડનું આનું વેલ્યુ રાખે છે. એન્ટિક પીસ તરીકે હાથીદાંત રાખે છે લોકો અને 3 ફૂટ જેવી એની લંબાઈ હતી અને ટોટલ બંનેનું વજન 5 કિલો જેવું છે. એ હાથીદાંત મારા ફાધરના વારસાઈમાં મળેલા હતા અને એમણે મને આપેલા, મારા ફાધરે મારી પાસે હતા અને મેં પછી હવે માટી બહુ થાય એવું નહોતું એટલે મેં કીધું કોઈ મંદિરમાં આપી દઈએ, એટલે મેં જસાપુરા મંદિરમાં આપવા ગયો અને તે એમને કોઈને માહિતી મળી હશે તો વાઇન લેવાળાએ અમને લઈ લીધા. તાલુકા પંચાયતની બિલ્ડિંગમાં દારૂની ખાલી બોટલો મળી આવી. પાટણની રાધનપુર તાલુકા પંચાયતની બિલ્ડિંગમાં કર્મચારીઓ પર આ દારૂના સેવનની શંકા સેવવામાં આવી રહી છે. સ્થાનિકોમાં હાલ ખાલી બોટલો અંગે ચર્ચા ચાલી રહી છે. આ અંગે તાલુકા પંચાયતના ચેરમેને પોલીસને જાણ કરી છે. અમદાવાદમાં ચાલી રહી છે ઉમિયા યાત્રા. આજે જાસપુરમાં ઉમિયા ધામનો શિલાન્યાસ કરવામાં આવશે. શિલાન્યાસ પહેલા ઉમિયા યાત્રા શરૂ કરાઈ. ઘાટલોડિયાથી તે જાસપુર પહોંચશે. આ જે યાત્રા હશે તે કુલ 37 કિલોમીટરની હશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. તો વિશ્વમાં સૌથી ઊંચા ઉમિયા માતાજીનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે, જે અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે. એનિમેશન થકી હવે આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આખરે જે મંદિરનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે તે મંદિર બન્યા પછી કેવું ભાસશે. હાલ ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ છે, કારણ કે વિશ્વનું સૌથી મોટું મંદિર અને સૌથી ઊંચું મંદિર જે છે ઉમિયા માતાનું તે ભારતમાં બનવા જઈ રહ્યું છે અને તે પણ ખાસ કરીને ગુજરાત અને એ પણ અમદાવાદમાં બનવા જઈ રહ્યું છે. લાંબી ધજા પણ તૈયાર કરવામાં આવી છે. આ યાત્રા જે શરૂ કરાય છે તે કુલ 37 કિલોમીટરની યાત્રા હશે, જેમાં ભક્તો પગપાળા જોડાયા છે. વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતાજીનું મંદિર વિશ્વ ઉમિયા ધામ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું હતું અને 29 તારીખે એનો ભવ્ય શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. ત્યારે સમાજને સંગઠિત કરવાની ભાવનાથી, જનજાગૃતિની ભાવનાથી આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા માઈ ભક્તો ઉપસ્થિત થયા છે. દુનિયાની 9મી અજાયબી બનવા જઈ રહ્યું છે, એ જો બનતું હોય તો એ અમારી માતાનું મંદિર છે. અમારે બધાએ એની અંદર કંઈ યોગદાન આપવું છે. એક જબરજસ્ત આખા સમાજને જોડવો છે, સમરસતાનો માહોલ ઉભો કરવો છે. એ માટે આજે ઘર ઘરથી દરેક યુવાનો, વૃદ્ધો, બાળકો બધા જ આ રેલીમાં ઉમટી પડ્યા છે. બહુ સુંદર મજાનો માહોલ છે. આટલી મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા છે, જે પ્રમાણે તમે ધજા જોઈ રહ્યા છો, આટલી વિશાળ, આટલી લાંબી ધજા કદાચ બહુ જ જવલ્લે જોવા મળતી હોય છે. અને આવો સુંદર મજાનો અવસર માતાજીના આપણે આંગણે આવ્યા હોય, આમ કે રથયાત્રા પછી કદાચ આ બીજો અવસર હશે અમારા માટે વર્ષમાં કે અમે જ્યારે આ રીતે માતાજીની સાથે ઉભા હોઈએ. હોળીના તહેવારને લઈને એસટી વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. પ્રવાસીઓની માંગને પહોંચી વળવા ભુજ એસટી ડિવિઝન દ્વારા વધારાની 40 બસો દોડાવવામાં આવશે. ભુજ એસટીના ઇન્ચાર્જ વિભાગીય નિયામક સીડી મહાજને જણાવ્યું કે ગત વર્ષે પંચમહાલ તરફથી 35 બસો દોડાવાઈ હતી, જે સામે આ વર્ષે 5 બસો વધારી 40 બસોનું સંચાલન કરવામાં આવશે. ગત વર્ષે 4.5 લાખની આવક વધારાની બસોના ઓપરેશનમાં થકી થઈ હતી, જે સામે આ વખતે 5 લાખની આવક નિગમને થવાનો અંદાજ સેવાયો હતો. અમે 35 બસોથી એક્સ્ટ્રાના ધોરણે સંચાલન કરવામાં આવેલ હતું અને આ ફેરી અમે થોડું પ્લાનિંગ થોડું ઇન્ક્રીઝ કરેલ છે, એટલે હવે અમે
40 બસોનું અમે આયોજન કરેલ છે અને જો પબ્લિકનું ડિમાન્ડ્સ વધારે હશે તો એનામાં પણ ઇન્ક્રીઝ કરવામાં આવશે.